નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એસપી અને સીસી બીજા વિભાગની અંદર પહેલા પાઠમાં જે આપણે શેર જપ્તીનો મુદ્દા વાળો મોટો પ્રશ્ન શેર જપ્તીની વિધિ એની આગળ શેર હપ્તાની વિધિ એવો મુદ્દે પૂરો કર્યો. બે થોડું ઘણું આમ થોડુંક સરખાપણું છે. એમાં 7 મુદ્દા હતા, આમાં 8 મુદ્દા છે. શેર જપ્તીની વિધિ તો કોઈના શેર પરબારા જપ્તો નથી કરી લેવાતા, લઈ નથી લેવાતા. એના માટે હું 8 મુદ્દા 6, 7 અને 8 મુદ્દાની વિધિ છે કાયદેસર. પહેલો મુદ્દો, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. જેના શેરના હપ્તા મંગાવ્યા હતા એ મંગાવેલા હપ્તાની યાદીમાં જેના આવી ગયા છે એનું અલગ ટીક થઈ ગયું છે, જેના બાકી છે ને એને એક અલગ યાદી થાય. એટલે આટલા જણાની હપ્તા હજી બાકી છે એવું થાય. નંબર 2, સંચાલક મંડળની સમક્ષ આ શેર હપ્તાની બાકી જે યાદી છે ને એ મૂકવામાં આવે છે, રાખવામાં આવે છે કે આટલા જણાના હપ્તા બાકી છે તો હવે શું કરીએ. એટલે સંચાલક મંડળ નક્કી કરે, એને આગળ તમે સ્મૃતિપત્ર મોકલો. નંબર 3, સભ્યને સ્મૃતિ એટલે યાદ કરાવવા માટે એક પત્ર મોકલવામાં આવે છે. જો ઘણા દાખલા તરીકે જાડી ચામડી ન હોય, આમ કોઈ વાતમાં સમજે જ નહીં, દાખલા તરીકે એને કઈ યાદી તમે આપો અને યાદી આપ્યા પછી તમને કઈ જવાબ જ ના દે, એમ નથી કહેતા કે અમે હપ્તો ભરી જશું, મોડો ભરાશે, શું કામે નથી ભર્યો, કઈ જવાબ જ ન દે, તો સભ્યોને સ્મૃતિ પત્ર મોકલવામાં આવે છે. અને સ્મૃતિ પત્ર પછી 4 મુદ્દામાં અંતિમ ચેતવણી પત્ર વોર્નિંગ આપવામાં આવે છે. અંતિમ ચેતવણી પત્ર અને આ બધી વસ્તુ રજીસ્ટર એડીથી મોકલવામાં આવે છે. એટલે એમ ન કહી શકે કે અમને તો પત્ર મળ્યો જ નથી, એવું શક્ય નથી. કંપનીવાળા છે બહુ વિધિવત વસ્તુ મોકલતા હોય છે અને એની પાસે એનો આધાર પણ હોય, પ્રૂફ પણ હોય છે. અમે તમને આ પત્ર મોકલ્યો છે અને તમને મળી ગયો છે એ ખાતરી. સ્મૃતિપત્ર, અંતિમ ચેતવણી પત્ર, શેર જપ્તીનો પછી ઠરાવ થાય. ઠરાવ કોની પાસે થાય? સંચાલક મંડળની સભામાં, કે આ લોકોને સ્મૃતિપત્ર મોકલો, અંતિમ ચેતવણી પત્ર મોકલો, તો પણ કાંઈ જવાબ આપતા નથી. એટલે સંચાલક મંડળ એને ઠરાવમાં પસાર કરે છે અને ઠરાવ પાસ થાય છે કે આ લોકોના શેર હવે ખરેખર જપ્ત કરવા પડશે. 6 મુદ્દામાં શેર જપ્તીની નોટિસ મોકલવી. પછી એને કાંઈ યાદ બહુ નથી કરાવતા, સીધી નોટિસ જ મોકલી દઈએ શેર જપ્તી માટેની કે તમારા શેર કંપની હવે જપ્ત કરે છે. એનાથી આગળ 7 મુદ્દામાં જાહેર નોટિસની અંદર પણ લખી નાખે જાહેર. ઘણી વખત તમને ખબર હોય તો અમુક પ્લોટ અમુક મકાનની અંદર કાળા કલરનું બોર્ડ મારેલું હોય કે આ મકાન છે એ બેંકના કબજામાં છે, જેથી આની કોઈ લેતી દેતી કરવી નહીં. એમ કંપની છે આવા શેરધારકનું નામ, એના નંબર, એ વસ્તુ લખી અને જાહેર નોટિસમાં લખી નાખે જાહેરાત દ્વારા કે આવા શેરની કોઈ લેતી દેતી કરવી નહીં, અને જો કોઈ છતાંય લેતી દેતી કરશે તો જવાબદાર પોતે ગણાશે. છેલ્લો મુદ્દો, સભ્ય પત્રકમાં નોંધ કરવી કે જેની શેરની જપ્તી થઈ ગઈ છે એનું સભ્ય પત્રકમાંથી નામ પણ રદ થઈ જાય છે અને એ નોંધ થઈ જાય છે કે આના હપ્તા ચૂકવાયેલ નથી અને સભ્ય પત્રકમાંથી એના શેર જપ્ત થયેલા છે અને જે અગાઉ ફી ભરી હતી અથવા અગાઉ અમુક હપ્તા ભરેલા હોય એ હપ્તા પણ એના જાય છે. જો આ વિધિમાંથી બચવું હોય, શેર જપ્તીની વિધિમાંથી બચવા માટે એક ટૂંકો રસ્તો છે કે તમે જાતે ચાલી અને શેરની સોંપણી કરી દો. પાછો આવો એક મુદ્દો આવશે, શેર સોંપણીની વિધિ, જે મુદ્દાને આપણે આગળના એપિસોડની અંદર લેશું. અત્યારે બસ આટલું રાખો, આ મુદ્દાને મુદ્દાસર વ્યવસ્થિત યાદ કરી અને મૌલિકતાથી પાછા લખવા અથવા પાકા ચોપડાની અંદર આવા જે 5 ગુણના મોટા મુદ્દાવાળા પ્રશ્ન આવે છે એને વ્યવસ્થિત લખવા અને વાંચવા. ખુશ રહો, ઘરમાં રહો. જય હિન્દ, જય ભારત.